સૌપ્રથમ સમાચાર મળી રહ્યા છે પાટણથી. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને હટાવાયા છે. પ્રોફેસર બી એ પ્રજાપતિ સામે સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે ભ્રષ્ટાચારના કેસમાં. મુખ્યમંત્રીએ વાઇસ ચાન્સેલર પદેથી તેમને દૂર કર્યા છે. સત્તા અને હોદ્દાનો દુરુપયોગ કર્યો હોવાનું પુરવાર થયું. લોકાયુક્તના અહેવાલની અંદર આરોપો પુરવાર થયા છે. લોકાયુક્તના અહેવાલના પગલે મુખ્યમંત્રીએ તેમને પદ પરથી હટાવ્યા છે. આ વિશે વધુ જાણકારી માટે એમએલએ કિરીટ પટેલ આપણી સાથે જોડાયા છે. જી કિરીટભાઈ, પ્રોફેસર બી એ પ્રજાપતિને વાઇસ ચાન્સેલર પદેથી હટાવવામાં આવ્યા છે. સૌથી પહેલા તો મુખ્યમંત્રીશ્રીએ આ જે અભૂતપૂર્વ નિર્ણય લીધો એને હું આવકારું છું અને મુખ્યમંત્રીને બહુ બહુ અભિનંદન આપું છું. એટલા માટે કે આ બી એ પ્રજાપતિએ યુનિવર્સિટીને ભ્રષ્ટાચારનો અખાડો બનાવી દીધો હતો અને અગાઉ પણ એ જ્યારે સુરતમાં કુલપતિ હતા ત્યારે ભાજપની જે પાક એવા એબીવીપી એ એબીવીપીએ બી એ પ્રજાપતિને ગુજરાતના મોસ્ટ કરપ્ટ વાઇસ ચાન્સેલરમાં એમનું નામ આપ્યું હતું. અમે ઘણી બધી રજૂઆતો કરી હતી, લોકાયુક્તની અંદર પણ ફરિયાદો થઈ હતી. સપ્લિમેન્ટરી કૌભાંડ હોય, બીએડ ભરતીનું કૌભાંડ હોય, માત્ર ને માત્ર ભ્રષ્ટાચારનો અડો બનાવી અને આ યુનિવર્સિટીને વેચવાની જે વાત ચલાઈ રહ્યા હતા અને એના લીધે સરકારે જે આ ભૂતપૂર્વ નિર્ણય લીધો એ નિર્ણયને હું આવકારું છું. અને આ નિર્ણયને લીધે શિક્ષણની અંદર જે આબુ પ્રજાપતિ જેવા ભ્રષ્ટાચારીઓ ઘૂસી ગયા છે એમની શાન ઠેકાને આવશે અને સરકારના કડક વલણથી શિક્ષણ જગતની અંદર એક સારો સંદેશો પહોંચશે અને એના માટે હું મુખ્યમંત્રીને અભિનંદન આપું છું. જી બિલકુલ કિરીટભાઈ, તમે પહેલા પણ આ અંગે રજૂઆત કરી ચૂક્યા છો. હવે જ્યારે મુખ્યમંત્રી આ અંગે નિર્ણય લીધો છે, કેટલા સમયથી વાઇસ ચાન્સેલર અહીં ભ્રષ્ટાચાર ચલાવતા હતા? વાઇસ ચાન્સેલર જ્યારે અહીંયા બન્યા ત્યારથી જ ભ્રષ્ટાચાર ચલાવતા હતા. એના પહેલા જ્યારે આ પ્રજાપતિ સુરત યુનિવર્સિટીના કુલપતિ હતા ત્યારે પણ એમને એ ભ્રષ્ટાચારી હતા અને અહીંયા ભ્રષ્ટાચાર બન્યા એ દિવસથી જ એમને ભ્રષ્ટાચાર ચાલુ કરી દીધો હતો. એ એડમિશનો હોય, પરીક્ષા પદ્ધતિ હોય, સપ્લિમેન્ટરી હોય, દરેક જગ્યાએ બાંધકામ હોય, દરેક જગ્યાએ ભરતી હોય અને દરેક જગ્યાએ એમને ભ્રષ્ટાચાર કર્યો હતો. પ્રોફેસરોની ભરતી 22-22 લાખ રૂપિયા લઈ અને ભરતીઓ કરી હતી અને આ બાબતે મેં મુખ્યમંત્રીને 20થી વધુ રજૂઆતો કરી હતી અને નામદાર હાઈકોર્ટની અંદર એમના વિરુદ્ધમાં પિટિશનો પણ મેં કરેલી છે. જી બિલકુલ, હવે જ્યારે જે નિર્ણય લેવામાં આવ્યો છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે, તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, ત્યારે હવે શું લાગે છે કે શિક્ષણ જગતમાં એક મોટો દાખલો બેસશે? આ ચોક્કસ બેનજી, શિક્ષણ જગતની અંદર આ મુખ્યમંત્રીશ્રીના નિર્ણયના લીધે ચોક્કસ દાખલો બેસશે અને આવા ઉચ્ચ પોસ્ટ ઉપર જે ભ્રષ્ટાચારીઓ બેઠા છે એમની શાન ઠેકાને આવશે. જી બિલકુલ, આભાર કિરીટભાઈ જી 24 કલાક સાથે જોડાઈને વાતચીત કરવા માટે. તો આ અંગે આ મહત્વનો નિર્ણય, વાઇસ ચાન્સેલર પદેથી તેમને દૂર કરવામાં આવ્યા છે, મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલરને હટાવવામાં આવ્યા છે. આ વિશે વધુ જાણકારી માટે ગાંધીનગરથી અમારા સંવાદદાતા હિતલ પારેખ આપણી સાથે ફોન લાઇનથી જોડાયા છે. જી હિતલ, જે રીતે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને હટાવવામાં આવ્યા છે, કેવા આરોપો તેમની ઉપર હતા અને શું કાર્યવાહી કરવામાં આવી? જી ચોક્કસ, એવું કહી શકાય કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક દાખલો રૂપ બેસે એવો આ નિર્ણય લીધો છે. કારણ કે જે હેમચંદ્ર આચાર્ય યુનિવર્સિટીના કુલપતિ હતા એ ક્યાંક ને ક્યાંક ભાજપ સાથે સીધી રીતે જોડાયેલા હતા, પણ તેમની સામે ભ્રષ્ટાચારના આ ગંભીર પ્રકારના આક્ષેપો થયા હતા અને પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા જ ઘણા બધા પુરાવાઓ મુખ્યમંત્રીને પત્રો પણ લખવામાં આવ્યા હતા અને એ સમગ્ર મામલા પર મુખ્યમંત્રી દ્વારા જ લોકાયુક્તને તપાસ સોંપવાનો નિર્ણય લેવાયો હતો અને આ લોકાયુક્તની તપાસમાં જે ગંભીર પ્રકારના આરોપો એમની પર લાગ્યા હતા એમાં ક્યાંક ને ક્યાંક તથ્ય દેખાયું છે. એટલા જ માટે એમના પદ ઉપરથી હવે એમના હોદ્દા પરથી દૂર કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. ચોક્કસ એવું કહી શકાય કે શિક્ષણ જગત માટે એક દાખલારૂપ નિર્ણય મુખ્યમંત્રી દ્વારા લેવામાં આવ્યો છે. જી જી બિલકુલ, હિતલ આભાર સમગ્ર જાણકારી આપવા માટે. તો શિક્ષણ જગત માટે દાખલારૂપ નિર્ણય આ કહી શકાય.